નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન ફિઝિક્સના નવા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આ લેક્ચરમાં ધોરણ બારના પ્રકરણ બેના સ્વાધ્યાયના દાખલા નંબર બે પોઈન્ટ ત્રણ અને બે પોઈન્ટ ચાર જોઈશું તો દાખલા નંબર બે પોઈન્ટ ત્રણ બે વિદ્યુત ભારો બે માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમ એકબીજાથી છ સેન્ટીમીટર દૂર આવેલા છે બિંદુઓ એ અને બી પર મૂકેલા છે તો દાખલા નંબર એ તંત્રના કોઈ સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો બે વિદ્યુત ભારો છે એક વિદ્યુત ભાર છે બે માઇક્રોકુલમનો અને એક બીજો વિદ્યુત ભાર છે માઇનસ બે માઇક્રોકુલમનો બે માઇક્રોકુલમ વિદ્યુત ભાર બિંદુ એ પર મૂકેલો છે માઇનસ બે માઇક્રોકુલમ વિદ્યુત ભાર બિંદુ બી પર મૂકેલો છે અને આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છ સેન્ટીમીટર છે તો બે વિદ્યુત ભારોના લીધે જે તંત્ર તૈયાર થાય છે તેના સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની થાય છે આપણે તો સ્થિતિમાન પૃષ્ઠ કયું હશે એ આપણે જાણવાનું છે તો સૌ પ્રથમ બે માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમ વિદ્યુત ભારોને જોડતી રેખાનું એક મધ્ય બિંદુ લેવામાં આવે જેને આપણે સેન્ટર કહીએ છીએ તો સેન્ટરનું નામ આપીશું આપણે સી તો આ મધ્ય બિંદુ છે તેથી ટોટલ અંતર છ સેન્ટીમીટર છે તેથી અડધું અંતર થઈ જશે ત્રણ સેન્ટીમીટર અને આ બાજુ પણ અંતર ત્રણ સેન્ટીમીટર એટલે કે એસી ત્રણ સેન્ટીમીટર સીબી ત્રણ સેન્ટીમીટર તો આપણે સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે જાણીએ છીએ કે જો સમાન મૂલ્યના વિદ્યુત ભારો સમાન અંતરે આવેલા હોય તો તે સમાન સ્થિતિમાન ઉત્પન્ન કરે છે તો બે માઇક્રોકુલમના લીધે જે સ્થિતિમાન અહીંયા ઉત્પન્ન થશે તે જ સ્થિતિમાન માઇનસ બે માઇક્રોકુલમના લીધે ઉત્પન્ન થશે પણ ધન વિદ્યુત ભાનને લીધે સ્થિતિમાન ધન હશે અને ઋણ વિદ્યુત સ્થિતિમાનને લીધે સ્થિતિમાન ઋણ હશે તો જોઈએ આપણે સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે કે કેન્દ્ર પાસે ઉદભવેલું સ્થિતિમાન ધન વિદ્યુત ભાનના લીધે કે ક્યુના છેદમાં આર અને ઋણ વિદ્યુત ભાનના લીધે માઇનસ કે ક્યુના છેદમાં આર તો અહીંયા સરખા મૂલ્યના પણ એક ધન અને એક ઋણ વિદ્યુત ભારના લીધે જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયું છે તે પરસ્પર વિરુદ્ધ હોવાથી અહીંયા કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય આવશે તો અહીંયા કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ ગયું હવે આ તંત્ર એ અને બીથી બનેલા જે તંત્ર છે એ તંત્રને જોડતી રેખાના મધ્ય બિંદુથી આપણે એક તેને લંબ એક સમતલ દોરીશું તો આ સમતલ છે તે કેન્દ્ર સીમાંથી પસાર થશે અને એ બીને લંબ હશે તો આ સમતલ પર કોઈ પણ બિંદુ આપણે લઈ લઈએ તો તેનું અંતર પણ એથી અને બીથી સરખું જ થશે ધારો કે સમતલ પર એક બિંદુ પી લઈ લેવામાં આવે તો પી એ એનું અંતર જે હોય તે જ અંતર બીથી પીનું હશે આપણે ધારો કે તે અંતર એ છે એવું ધારીશું તો પી બિંદુ પાસે સ્થિતિમાન જોઈએ ધન વિદ્યુત ભારના લીધે તો તે આવશે કે ક્યુના છેદમાં આર આરની જગ્યાએ આપણે એ અંતર લીધેલું છે એટલે અહીંયા એ પણ લખી શકાય તે જ રીતે ઋણ વિદ્યુત ભાર માઇનસ બે માઇક્રોકુલમના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન તે પણ માઇનસ કે ક્યુના છેદમાં એ એક ધન સ્થિતિમાન છે એક ઋણ સ્થિતિમાન છે એટલે કુલ સ્થિતિમાન શૂન્ય થશે તો આપણી જે રકમ હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે તંત્રના કોઈ સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો તો એવું કહી શકાય કે એ બીને લંબ એ બીના જે લંબ સમતલ છે અને તેના મધ્ય બિંદુમાંથી પસાર થતી સમતલ પરના દરેક સ્થાને સ્થિતિમાન શૂન્ય છે કારણ કે આ સમતલના દરેક સ્થાને એથી અંતર અને બીથી અંતર બદલાશે જ નહીં અને મૂલ્યો તો બે સરખા જ છે તેથી સ્થિતિમાન હંમેશા શૂન્ય આવશે પોઈન્ટ ત્રણ બી આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન વિદ્યુત ભારની બહારની દિશામાંથી અને ઋણ વિદ્યુત ભારમાં અંદરની દિશા તરફ જતી દિશા હોય છે એટલે આ તંત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી લઈને ઋણ વિદ્યુત ભાર તરફ હશે એટલે કે એવું કહી શકાય કે સમતલને લંબ એ બી દિશામાં આ જે સમતલ છે એને લંબ એ બી દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે હવે દાખલા નંબર બે પોઈન્ટ ચાર બાર સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ સાત ઘાતકુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે બાર સેન્ટીમીટર ત્રિજ્યાનો એક સુવાહક ગોળો છે તો સુવાહક ગોળો છે એનો મતલબ કે આ ગોળો એક ધાતુનો ગોળો છે તેની સપાટી પર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત પામેલો છે અને આપણે આ દાખલો ત્રણ વિભાગમાં છે એમાં પહેલો વિભાગ એ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો ગોળાની અંદરના બધા જ બિંદુઓએ આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે શોધવાનું છે કોઈ પણ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય તો આપણે જાણીએ છીએ ગાઉસના નિયમ પ્રમાણે કે ધાતુના ગોળાની અંદર જ્યારે કોઈ પણ સપાટી બંધ હોય તો અંદરની તરફ કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી તો આપણે એવું લખી શકીએ કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય કારણ કે સુવાહક ગોળાની અંદર ક્યારેય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું નથી એ ગૌશના નિયમનો એક ઉપયોગ છે હવે દાખલા નંબર બી ગોળાની તરત બહાર ગોળાની તરત બહાર એનો મતલબ કે ગોળાની સપાટી પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે બાર સેન્ટીમીટર ત્રીજિયાનો આ એક સુવાહક ગોળો છે એટલે કે આર બરાબર બાર સેન્ટીમીટર થશે તો આપણે શોધવાનું છે કે ગોળાની તરત બહાર એટલે કે સપાટી એટલે કે સરફેસ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે તેનું સૂત્ર કે ક્યુના છેદમાં આરનો સ્ક્વેર જ્યાં કે કુલમનો અચળાંક ક્યુ કુલ વિદ્યુત પાર જે સુવાહક ગોળાની સપાટી પર વિતરિત પામેલો છે અને ત્રીજિયા કેન્દ્રથી સપાટી વચ્ચેનું અંતર તો કે કુલમનો અચળાંક જેનું મૂલ્ય છે નવ ગુણ્યા દસની નવ ખાત ક્યુ રકમ આપી જ દીધું હતું આપણને મૂલ્ય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ સાત ખાત આર બાર ગુણ્યા દસની બે ખાત અને એનો વર્ગ તો નવ ગુણ્યા એક પોઈન્ટ છ કરીશું એટલે ચૌદ પોઈન્ટ ચાર દસની નવ ખાત, ગુણ્યા દસની માઇનસ સાત ઘાત એટલે કે દસની બે ઘાત બારનો વર્ગ એકસો 10 દસની માઇનસ બે ઘાત અને એની બે ઘાત એટલે ટોટલ દસની માઇનસ ચાર ઘાત સાદાર ભાગ્યા એકસો એટલે કે ઝીરો પોઈન્ટ એક દસની માઇનસ ચાર ઘાત અંશમાં જશે એટલે દસની પ્લસ ચાર ઘાત એટલે ટોટલ દસની છ ઘાત ઝીરો પોઈન્ટ એકને દસને માઇનસ એક ઘાત પણ કહી શકાય અને દસની છ ઘાત છ માઇનસ એક એટલે કે પાંચ ઘાત એટલે ગોળાની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર દસની પાંચ ઘાત ન્યૂટન પ્રતિકૂલમ હશે હવે દાખલા નંબર સી ગોળાના કેન્દ્રથી અઢાર સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ગોળાનું આ કેન્દ્ર છે અને ત્યાંથી અઢાર સેન્ટીમીટર દૂર ધારો કે તે બિંદુ પી છે અને અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે જે ગોળાના કેન્દ્રથી અઢાર સેન્ટીમીટર દૂર છે એટલે અંતર અહીંયા સ્મોલ આર બરાબર અઢાર સેન્ટીમીટર થશે જેને આપણે મીટરમાં ફેરવીશું તો અઢાર ગુણ્યા દસની માઇનસ બે ઘાત થશે તો વિદ્યુત ક્ષેત્ર આપણે પી બિંદુ પાસે શોધવું છે એટલે કે ઈ પી બરાબર કે ક્યુના છેદમાં આરનો કે અચળાંક નવ ગુણ્યા દસની નવ ઘાત વિદ્યુતભાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત અઢાર સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું એટલે અઢાર ગુણ્યા દસની માઇનસ બે ઘાત ને એની પણ બે ઘાત નવ ગુણ્યા એક પોઈન્ટ છ એટલે કે થશે ચૌદ પોઈન્ટ ચાર અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ દસની 7 સાત ઘાત એટલે દસની બે ઘાત ખાતની ઘાતનો ગુણાકાર થાય એટલે દસની માઇનસ ચાર ઘાત ચૌદ પોઈન્ટ ચાર ભાગ્યા ત્રણસો ચોવીસ એટલે કે જીરો પોઈન્ટ ચારસો માઇનસ ચાર ઘાત અંશમાં જશે એટલે પ્લસ ચાર ઘાત થશે એટલે અહીંયા કુલ છ ઘાત આવશે અને હવે આપણે પોઈન્ટ જમણી બાજુ બે ખસેડી લઈશું એટલે ચાર પોઈન્ટ ચુમ્બાલીસ અથવા ચાર પોઈન્ટ ચાર જમણી બાજુ બે પોઈન્ટ ખસેલા ખસેડી દીધેલા છે એટલે કે છમાંથી બે ઘાત ઓછી થઈ જશે એટલે કે દસની ચાર ઘાત ન્યૂટન પ્રતિકૂલમ એટલે એમ કહી શકાય કે ગોળાના કેન્દ્રથી અઢાર સેન્ટીમીટર દૂર પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ચાર પોઈન્ટ ચાર ગુણ્યા દસની ચાર ઘાત ન્યૂટન પ્રતિકૂલમ છે ધન્યવાદ